નમસ્કાર ખેડૂત મિત્રો, સપના એગ્રો ટ્રેડર્સમાંથી રાહુલ પટેલ હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે શિયાળુ સિઝનની અંદર સૌરાષ્ટ્રની અંદર સૌથી મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થવા જઈ રહ્યું છે, તો તેના ભાગરૂપે આપણે ચણાની થોડીક ખેતીની માહિતી મેળવી લેશું. વધારે આપણા એરિયામાં સૌરાષ્ટ્રમાં 3 નંબર ચણા પ્રચલિત છે, પણ છેલ્લા 2 વર્ષથી સફેદ ચણાની પણ ખૂબ ડિમાન્ડ છે. તેનું ઉત્પાદન સારું મળે છે અને બજાર ભાવ પણ સારા મળે છે, એટલે ખેડૂતોમાં સફેદ ચણાની પણ ખૂબ ઇન્કવાયરી છે અમારી આગળ, અને આ વર્ષે સફેદ ચણાનું પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે. તો એના માટેની આપણે આજે વાત કરીશું. તો જે એરીનો કંપનીના B2 ચણા જે આવે છે એ બહુ સારી વેરાયટી છે, અને એની આપણે માહિતી લેશું કે કેવી રીતે એનું વાવેતર કરવું છે. તો જે એરીનો કંપનીના B2 ચણા છે એને જે વાવેતર કરવાનું છે એને ખાસ તો ઓરવિન વાવેતર કરવાનું છે, ઓયરવા વગર એમાં વાવેતર નથી કરવાનું. બીજું ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ચણાનું વાવેતર કર્યા પહેલાં ચણાને પટ અવશ્ય મારવો. જો ચણાને પટ ન મારવું હોય તો સફેદ ચણા મહેરબાની કરીને ન વાવતા, મારી એવી ખાસ અંગત રીતે ભલામણ છે. અને ઓયરવા પછી જે ચણાનું વાવેતર કર્યા પછી બીજું પાણીનો સમયગાળો અંદાજિત 15-20 દિવસ પાણી પાવાનો સમયગાળો એમાં રાખજો. અને આ ચણા જે છે, જે મોટા છોલેપુરી ચણા આવે એના કરતાં આની સાઈઝ થોડીક નાની રહે છે, એટલે બધા જે ખેડૂતોને હોય, પણ અત્યારે જે વધારે ઉત્પાદન આપતી વેરાયટી છે એ B2 વેરાયટી છે. છોલે કરતાં પણ આ વેરાયટી પ્રચલિત વેરાયટી છે, અને આનો બિયારણનો દર છે એ વીઘે 20-25 કિલો જેટલો વીઘે એનું વાવેતર કરવાનો બિયારણનો દર છે. અને જનરલી આની પાકવાની વાત કરી તો 110 દિવસ, 100-110 દિવસે મેક્સિમમ આ વેરાયટી એ પાકે છે. આની જારીની વાત કરી તો આને 20ની જારીએ, 24ની જારીએ અને સારી જમીન હોય તો 30ની જારી સુધી આનું વાવેતર કરી શકાય છે. આની મેક્સિમમ ઉત્પાદનની કેપેસિટીની વાત કરીએ તો 20-25 મણ સુધી વીઘે આ વેરાયટી જે એરીનોના B2 વેરાયટી છે એ ઉત્પાદન આપવાની ક્ષમતા છે. જનરલી આ વેરાયટીનું બજારમાં જે બીજા બધા ચણા છે એના કરતાં આનો વધારે ભાવ આવતો હોય છે. તો તમારે ખેડૂતો મિત્ર લેવા હોય ચણા તો તમને સપના એગ્રો ટ્રેડર સરદાર તાલુકો જિલ્લો રાજકોટ ત્યાંથી તમને મળશે. અમારો મોબાઈલ નંબર છે 82005-77-436. વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે અમને વોટ્સઅપ કરી શકો છો. ખાસ સફેદ ચણા વાવવા માટે મારી 2 બીજી હજી તમને ભલામણ કરું છું કે ચણા ઓરવિન વાવવા, અને ચણાને સારી કંપનીનો તમે જે પટ આપતા હોય તોય પણ એ પટ આપીને એનું વાવેતર કરવું અમારી ખાસ તમને ભલામણ છે. આભાર.